ओके विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे बैंकिंग अने इन्श्योरन्स सेक्टर ने डिटेल में जोयुं के एना माटे शुं पेपर स्टाइल होय, कई रीतनी एक्जाम पेटर्न होय, प्रीलियम मेन्स इंटरव्यू अने उपरांत आपणे दरेक सब्जेक्ट ए ते जोया, मैथ्स रीजनिंग इंग्लिश ए सब्जेक्ट नी डिटेल पण जोई। तो आ वीडियो जे छे ए स्पेशली जे विद्यार्थीओ रेलवे अने स्टाफ सिलेक्शन टार्गेट राखवा मांगता होय एने विगत प्रोवाइड करवा माटेनो आ वीडियो छे। आ वीडियो मां हूं रेलवे अने स्टाफ सिलेक्शन नी परीक्षा मां पेटर्न कई रीते होय छे, सब्जेक्ट कई रीते होय छे अने कई रीते तैयारी करवी जोईए एनुं मार्गदर्शन तमने आ वीडियो मां आपीश। तमने ख्याल हशे કે ઇન્ડિયામાં સૌથી મોટામાં મોટી રિક્રુટમેન્ટ પ્રોવાઇડ કરતી, સૌથી વધારે જોબ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઇડ કરતું ક્ષેત્ર સ્ટાફ સિલેક્શન કેન્દ્ર સરકાર અને રેલવે છે। તમે વિચાર કરો, રેલવેમાં આખા ભારતમાં 24 લાખ કર્મચારીઓ કામ કરે છે, એનો 1% દર વર્ષે રિટાયર્ડ થાય તો એ 24,000 નવી વેકન્સી બહાર પડે। તો તમે ઇમેજિન કરી શકો કેટલી બધી જિંદગીની સારી તક, નોકરી માટેની તક આ બંને ક્ષેત્ર સાથે જોડાયેલી છે। તો આ વિડીયોમાં આપણે રેલવે અને સ્ટાફ સિલેક્શન ક્ષેત્રને વિગતવાર જોઈએ। પ્રથમ આપણે લઈએ SSC સ્ટાફ સિલેક્શન કમિશન। આ કેન્દ્ર સરકારની એક્ઝામ છે, જેની એક્ઝામ દિલ્હીથી લેવાતી હોય છે। સ્ટાફ સિલેક્શન મેં અગાઉ જે મારા વિડીયોમાં કીધું એમ 3 લેવલ માટે લેવાતી હોય છે। પ્રથમ હોય છે MTS, એટલે કે મેનેજમેન્ટ ટ્રેની સ્ટાફ, જે 10માના બેઝ ઉપર હોય છે। બીજી મેં વાત કરી હતી CHSL, એટલે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ, જે 12માના બેઝ ઉપર હોય છે। અને ત્રીજી વાત કરી હતી CGL, જે TY ના બેઝ ઉપર હોય છે, જેનું ફૂલ ફોર્મ છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ। ખ્યાલ આવ્યો? તો આ થઈ 3 તક સ્ટાફ સિલેક્શન સાથે જોડાયેલી। હવે જે મેં વાત કરી એમ સૌથી મોટી રિક્રુટિંગ એજન્સીસ છે આ, કે જેમાં સૌથી વધારે જોબ ઓપોર્ચ્યુનિટી મળે, અને પ્લસ આમાં જે પોસ્ટ મળે એ બહુ હોદ્દાવાળી અને ખૂબ સારી પોસ્ટ હોય છે। ડેઝિગ્નેટેડ કહેવાય ને, એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ, બહુ સારી જોબ કારકિર્દી હોય, કામ કરવાની પણ મજા આવે અને વટ પડે એવી જોબ હોય કેન્દ્ર સરકારની એડમિનિસ્ટ્રેટિવ। દાખલા તરીકે ઇન્સ્યોરન્સ ઓફિસર, ઇન્કમ ટેક્સ ઓફિસર, તમે વિચાર કરો ઇન્કમ ટેક્સ ઓફિસરની જોબ તમને આનાથી મળે, સેલ ટેક્સ ઓફિસર, GST ભવન, એરપોર્ટ ઓથોરિટી ઓફિસર, સફેદ કેપ વાળું આવે ને, કયો આવે, કસ્ટમ ઓફિસર, એ બધી જોબ તમને આ SSCથી મળે। હવે આની પેપર સ્ટાઇલ શું હોય છે? તો કે આની એક્ઝામ પેટર્ન પહેલા જોઈ લઈએ। આની એક્ઝામ પેટર્ન એ રીતની છે કે તમે MTS આપો કે CHSL આપો, આ બંનેની એક્ઝામ પેટર્ન સેમ છે। સમજાણું? MTS અને CHSL ની એક્ઝામ પેટર્ન સેમ છે, કે જેમાં એ લોકો ફેઝ 1, જેને એમાં ઓનલાઈન એક્ઝામ હોય છે, ફેઝ 1 ઓનલાઈન એક્ઝામ, ઈ ફેઝ 1 ઓનલાઈન એક્ઝામમાં એ લોકો 4 વિષય પૂછે છે। મેથ્સ, કે જેના 25 ક્વેશ્ચન હોય, 50 માર્ક હોય આ ક્વેશ્ચન, આ માર્ક એટલે મેથ્સ પહેલો સબ્જેક્ટ 25 ક્વેશ્ચન 50 માર્ક, એનો મતલબ 1 ક્વેશ્ચન 2 માર્કનો, એટલે 2 માર્ક
क्वेश्चन એટલે કે પ્રતિ ક્વેશ્ચન 2 માર્ક નો હોય પ્લસ આ નેગેટિવ માર્કિંગ છે સાચો પડે તો 2 માર્ક મળે ખોટો પડે તો 0.50 માઈનસ થઈ જશે એટલે સાચાના માર્ક મળે હાચા ક્વેશ્ચનના 1 ક્વેશ્ચનના 2 માર્ક પણ જો ખોટો પડે તો 0.50 ચોથા ભાગનો માર્ક માઈનસ નેગેટિવ માર્કિંગ જશે ખ્યાલ આવ્યો બીજો સબ્જેક્ટ છે રીઝનિંગ NI 25 क्वेश्चन 50 मार्क त्रीजो सब्जेक्ट छे इंग्लिश NI 25 क्वेश्चन 50 मार्क अने चौथो सब्जेक्ट छे GA एंड GK હવે આમાં એ લોકો બે પૂછે છે બેંકિંગ કરતા ડિફરન્સ એક અહીંયા જ છે કે બેંકિંગ ને ઇન્સ્યોરન્સ ની પરીક્ષામાં માત્ર કરંટ અફેર પ્રવર્તમાન ઘટના જ પૂછે છે જ્યારે તમને સ્ટાફ સિલેક્શન ની પરીક્ષામાં જનરલ અવેરનેસ કરંટ અફેર એ પૂછે છે અને જનરલ નોલેજ એ પૂછે છે એ બંને વચ્ચે ફરક શું જનરલ અવેરનેસ એટલે કરંટ અફેર અત્યારની ઘટના જ્યારે જનરલ નોલેજ એટલે ફિક્સ દાખલા તરીકે રાષ્ટ્રપિતાનું નામ શું મહાત્મા ગાંધી તો એ દર વર્ષે એ જ રહેવાનું બદલાયા તો કરવાનું નથી તો એ ફિક્સ થયું ગંગા નદીનું ઉદ્ભવ સ્થાન કયું તાજમહેલ કયા રાજ્યમાં આવેલો છે કેદારનાથ મંદિર કયા કયા ભગવાનની પૂજા થાય છે તો આ બધા ફિક્સ ક્વેશ્ચન થયા બરોબર તો ઈ થયું જીકે એ લોકો જીએ ને જીકે ના ભેગા થઈને 25 ક્વેશ્ચન 50 એટલે કુલ 100 ક્વેશ્ચન ની પરીક્ષા થઈ જેના કુલ 200 માર્ક હોય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આ થઈ ફેઝ 1 ની વાત MTS અને CHSL માં ફેઝ 1 માં લેખિત પરીક્ષા સોરી ઓનલાઈન MCQ પરીક્ષા હોય છે જેમાં 4 વિષય હોય છે ફેઝ 2 જે છે એ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા હોય છે ડિસ્ક્રિપ્ટિવ એટલે તમારે એક એસે લખવાનો અને એક લેટર બરાબર હવે આ જાણવા જેવું છે કે ડિસ્ક્રિપ્ટિવ છે એ ખાલી ક્વોલિફાય નોટ કન્સિડર ઇન ફાઇનલ મેરિટ ખ્યાલ આવ્યો એટલે કે આ બહુ સમજવાનું ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આની અંદર બે લેવલ છે ફેઝ 1 ઓનલાઈન એક્ઝામ 4 વિષય 100 ક્વેશ્ચન ની પરીક્ષા જેના માટે લોકો તમને 60 મિનિટ નો સમય આપે છે 60 મિનિટ માં 100 ક્વેશ્ચન ના જવાબ આપવાના ઓનલાઈન કમ્પ્યુટર ઉપર ક્વેશ્ચન દેખાય તમને રફ કામ કરવા માટે ન્યાથી કાગળ આપશે આ ટાઈપ ના રફ કાગળ આપશે જેમાં તમે રફ કામ કરી શકશો ઓકે એટલે રફ કામ માટે કાગળ ત્યાંથી આપશે ગણતરી માટે પણ છે ઓનલાઈન એક્ઝામ એનું રિઝલ્ટ આવે તમારે પાસ થઈ જાઓ એના થોડાક દિવસ પછી તમને ડિસ્ક્રિપ્ટિવ માટે અલગથી બોલાવશે અને જેમાં એસે ને લેટર પણ ધ્યાનમાં લેવાની બાબત એ છે કે ડિસ્ક્રિપ્ટિવ ના માર્ક્સ ખાલી પાસ થવાનું ક્વોલિફાય એસે લગતા આવડે લેટર બેઝિક લગતા આવડે એટલે પાસ જેના માર્ક્સ મેઇન્સ એના ફાઇનલ એપોઇન્ટમેન્ટમાં ગણતા નથી અને આપણા ક્લાસની વાત કરીએ તો અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ તમને બંનેની તૈયારી કરાવશે રિટર્ન ની ઓનલાઈન ની પણ કરાવશે પ્રેક્ટિસ બધા સબ્જેક્ટ નું કોચિંગ મળશે પ્લસ તમને ડિસ્ક્રિપ્ટિવ એસે ને લેટર માટે પણ મટીરીયલ આપશું અને એનું પણ તમને પરફેક્ટ ગાઈડન્સ આપવામાં આવશે કે કેવી રીતે તમે એસે ને લેટર ની પ્રેક્ટિસ કરી શકો અલગ 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 ટોપિક્સ ઉપર અમે તમને અહીંયા એસે લખાવશું અલગ ટોપિક ઉપર લેટર લખાવશું એનું તમને મટીરીયલ પણ આપશું જેથી તમે રીડ કરી કરીને કન્ટેન્ટ ડેવલપ કરી શકો ખ્યાલ આવ્યો તો MTS અને CHSL ખ્યાલ આવ્યો એની 10મા અને 12મા બેઝ ઉપર બે ફેઝમાં એક્ઝામ હોય છે હવે વાત કરીએ ત્રીજું CGL તો કે CGL માં એક જ ફરક છે એની અંદર લેવલ 1 એટલે કે આપણે આની ભાષામાં લખીએ તો ફેઝ 1 પ્રિલિયમ પણ એમાં એક ફેઝ 2 થોડો બદલાઈ જાય છે એમાં ફેઝ 2 છે ઈ મેન્સ છે સીધું ફેઝ 2 ડિસ્ક્રિપ્ટિવ નથી ફેઝ 2 મેન્સ છે
અને મેન્સ માં બે સબ્જેક્ટ એ લોકો પૂછે છે મેથ્સ જેના એ લોકો તમને 100 ક્વેશ્ચન પૂછે ઇનટુ બે માર્ક નો એક ક્વેશ્ચન એટલે ટોટલ 200 માર્ક નો ગણિત નો અલગ થી પેપર બરોબર જેના માટે તમને 120 મિનિટ આપશે અને આ એક્ઝામ પણ ઓનલાઈન હોય છે ખ્યાલ આવ્યો એટલે ફરક દેખાણો તમને 10માં ને 12માં ના બેઝ ઉપર આપો તો પ્રિલિયમ ફેઝ 1 જેના ઉપરથી તમને જવાબ આપે બીજો ફેઝ ડિસ્ક્રિપ્ટિવ જે ખાલી પાસ થવાનો એના માર્ક મેરિટ માં ન ગણે નોકરી આ આના આધારે મળે 100 ક્વેશ્ચન એટલે વિચાર કરો કેટલી હારી તક ખાલી એક એક્ઝામ રિટન પાસ કરો એટલે કેન્દ્ર સરકારમાં નોકરી મળી જાય 100 માર્કની એક ક્વેશ્ચન પાસ કરવાની છે એક એક્ઝામ કરવાની છે જેના માટે તમને પદ્ધતિસર તાલીમ આપવામાં આવશે ખ્યાલ આવ્યો જ્યારે CHSL CGL થોડીક અઘરી પડે CGL શું કામ અઘરી પડે કારણ કે ફેઝ 1 પ્રિલિયમ પાસ કરવાની ફેઝ 2 છે મેન્સ પ્રિલિયમ છે એ સેમ એઝ CHSL અને MTS પ્રિલિયમ સેમ લેવાય પણ મેન્સ છે એ ફરી જાય મેન્સ માં મેથ્સ ના 100 ક્વેશ્ચન 2 માર્ક નું 200 માર્ક નું મેથ્સ અલગ પેપર અને ઇંગ્લિશ નો અલગ પેપર ઇંગ્લિશ ના 200 ક્વેશ્ચન ઇનટુ 1 માર્ક એક ક્વેશ્ચન 1 માર્ક નો એટલે કે 200 માર્ક 120 મિનિટ એટલે સ્પેશિયલી આખો ઇંગ્લિશ નો પેપર જ અલગ લેવાય એટલે CGL માં તમને ખ્યાલ આવી ગયો પ્રિલિયમ આ લોકોની જેમ મેન્સ માં બે વિષય આવી ગયા આખે આખા મેન્સ માં એ લોકો રીઝનિંગ પૂછતા નથી જીએ જીકે પૂછતા નથી મેન્સ માં માત્ર મેથ્સ 200 માર્ક નું 100 ક્વેશ્ચન અને ઇંગ્લિશ 200 માર્ક 200 ક્વેશ્ચન એટલે જેનું ઇંગ્લિશ અને મેથ્સ સખત પાવરફુલ હોય બરોબર બધા ટોપિક ની પરફેક્ટ પ્રેક્ટિસ કરી હોય એ વ્યક્તિ CGL પાસ કરી શકે પણ હતાશ નહીં થવાનું જો તમે CGL માટે એલિજિબલ હો તો ફાઇન તો નેતર CGL ની બદલે તમારે MTS ને CHSL ટાર્ગેટ રખાય એ પાસ કરવી ઈઝી પડે કારણ કે એક જ રિટર્ન પાસ કરવાની બીજી તો ખાલી ક્વોલિફાય થવાની તો મારી સલાહ પ્રમાણે આ ટાર્ગેટ રાખજો તમે એક્સ્ટ્રાઓર્ડિનરી મેથ્સ અને ઇંગ્લિશ માં સારા હો તો તમારે CGL ટાર્ગેટ રખાય તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમને SSC ની એક્ઝામ્સ નો ખ્યાલ આવી ગયો એક્ઝામ પેટર્ન સમજાઈ ગઈ કયા સબ્જેક્ટ આવે એ સમજાઈ ગયો હવે વાત કરીએ રેલવે ની તો રેલવે માટે મારે ખાલી એટલું જ કહેવાનું છે કે આમાં જેમ 3 વિભાગ 10 12 TYM નામ અલગ છે MTS CHSL એમ આમાં એ રીતનું નથી આમાં ગ્રુપ પાડેલા છે ગ્રુપ A ને B એટલે ઓફિસર માટેની એક્ઝામ ગ્રુપ સી એ 12માં ના બેઝ ઉપર અને ગ્રુપ ડી એ 10માં ના બેઝ ઉપર એટલે રેલવે ની ભરતી માં એ લોકો એ ખાલી આ નામ ફેર્યા તમે સમજી શકો ખાલી નામ બદલાણા આ લોકો MTS CHSL CGL નામ વાપરે છે એની બદલે આ લોકો ગ્રુપ એ બી ને ગ્રુપ સી ને ગ્રુપ ડી નામ વાપરે છે બાકી ઇન્ટરેસ્ટિંગ બાબત રીમેનિંગ બધી બાબત સેમ છે એટલે કે રેલવેની એક્ઝામમાં પણ સેમ પેપર સ્ટાઇલ લાગુ પડશે એટલે રેલવે માટે એક નોંધ લખી રાખવાની કે રેલવે પેપર સ્ટાઇલ સબ્જેક્ટ એન્ડ સિલેબસ ઇઝ સેમ એઝ SSC આ એક નોટ યાદ રાખવાની ખ્યાલ આવી ગયો કે રેલવે ની તૈયારી કરવી હોય તો સ્ટાફ સિલેક્શન ની તૈયારી કરો એટલે ઓટોમેટિક રેલવે ની પરીક્ષા ની તૈયારી થઈ જાય અને આમાંય તમે સમજી શકો કે 10માં ને 12માં ના બેઝ વાળી ઈઝી હોય ઓફિસર લેવલ ની થોડી ડિફિકલ્ટ એક્ઝામ હોય CGL ની જેમ બાકી બધું સેમ ટુ સેમ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ વિડિયો જોયા પછી તમને ખ્યાલ આવી ગયો હશે
કે જે વિદ્યાર્થીઓ સ્ટાફ સિલેક્શન અને રેલવેની એક્ઝામને ટાર્ગેટ કરવા માંગતા હોય એને પદ્ધતિસર આ રીતની તાલીમ લેવી જોઈએ અને આ એક્ઝામ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. મેઇન તો તમને મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ જી અને જીકે આ પાંચ વિષય પરફેક્ટ આવડે એટલે મૂળભૂત રીતે તમે બેંક રેલવેની કોઈ પણ એક્ઝામમાં મેઇન સબ્જેક્ટ આ પાંચ જ હોય. આ પાંચ સબ્જેક્ટ પાવરફુલ આવડી ગયા એટલે કોઈ પણ રીતે તમે ગવર્નમેન્ટ જોબમાં એકમાં તો પાસ થઈ જ જાઓ. ઇઝ ઇટ ક્લિયર? અને આની એક્ઝામ વર્ષમાં ત્રણ એક્ઝામ આની બહાર પડે ત્રણાની, એટલે વર્ષની કુલ છ પરીક્ષાઓ તમે આપી શકો. ખ્યાલ આવ્યો? એટલે ખૂબ બધી તક જોડાયેલી છે. તો આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. આ વિડીયો થકી તમને આ બંને પરીક્ષાનું પૂરતું માર્ગદર્શન સબ્જેક્ટ સિલેબસ પેટર્ન સમજાઈ ગઈ હશે. અંતમાં આ વિડીયો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનારી માહિતી તમને મળતી રહે. ઉપરાંત હું ઘણા સારા મોટિવેશનલ વિડીયો બનાવતો હોઉં છું, એ પણ તમને મોટિવેશન પ્રોત્સાહન મળતું રહે. નવી ભરતી બહાર પડે તો એના સ્ટડી પ્લાન મળતા રહે. તો તમે પણ સબસ્ક્રાઇબ કરો અને તમારા ખૂબ બધા મિત્રોને કોલેજમાં, તમારા કોલેજમાં તમારી સાથે ઘણા ભણતા હોય બધા ભાઈબંધને કહેવાનું કે આ વિડીયો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અમૃતસરની, તમને ઘરે બેઠા ખૂબ સારું માર્ગદર્શન મળશે. ઓકે? તો દરેક વિદ્યાર્થીની ફરજ છે કે જો તમે ફ્રીમાં આટલો લાભ લીધો તો એની સામે અમારી માટે તમે એક કામ કરો, તમારા ખૂબ બધા ફ્રેન્ડ્સને લિંક શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભલામણ કરજો જેથી તમને, અમારો સ્વાર્થ એક જ છે કે અમે વધુ વિદ્યાર્થીને રાઈટ માર્ગદર્શન પહોંચાડી શકીએ. તો નીચે સબસ્ક્રાઇબ કરશો અને રિલેટિવ્સને અને ફ્રેન્ડ્સને સબસ્ક્રાઇબ કરવા માટે અમારા તરફથી વિનંતી કરશો. કઈ ક્વેરી હોય, તમને કોઈ વિડીયોમાં કોઈ ક્વેરી હોય તો નીચે કમેન્ટ્સમાં લખજો, હું 100% તમને ફ્રી થઈશ એટલે જવાબ આપીશ. આભાર. તો આ વિડીયો અહીંયા પૂરો કરશું. હજી પણ આવા ઘણા આગળ વિડીયોઝ છે એ જોવાના ભૂલશો નહીં. એક વિડીયો તમારી જિંદગી અને કારકિર્દી બદલી શકે. તો અંતમાં ભગવાનનું નામ સાથે સત્ય સાંઈ બાબાને યાદ કરી આ વિડીયો પૂરો કરીએ. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ.